હવે વાત કરીએ અમદાવાદની. અમદાવાદમાં જે પરપ્રાંતિયો જે ફસાયા છે, જેને લોકોને વતન જવું છે, તે લોકોની ભીડ ઉમટી પડી છે. અમદાવાદના મેમ્કો પીરાવસ્કર પાસે શ્રમિકો એકઠા થયા છે. યુપી જવાની મંજૂરી મળેલ શ્રમિકો પરિવાર સાથે ઉમટી પડ્યા છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, તંત્ર દ્વારા બસ મારફતે 11 કલાકે રેલવે સ્ટેશન લઈ જવામાં આવશે. તો આ સાથે લાઈવ જોડી ગયા છે અમારા સંવાદદાતા ભાવેશ રાજપૂત. ભાવેશ, જણાવશો કે જે રીતે શ્રમિકોને વતન જવાની જે વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી છે અને લોકો ઉમટી પડ્યા છે. ખાસ કરીને ભૂમિ, અમદાવાદમાં જે પ્રકારે અલગ અલગ વિસ્તારમાં જે પરપ્રાંતિય લોકો રહે છે તેમણે અત્યારે પોતાના વતન જવા માટે અલગ અલગ વિસ્તારોમાં ભીડ લગાવી છે. અત્યારે આપણે મેમ્કો ચાર રસ્તા પાસે આવેલા વીર સાવરકર સ્પોર્ટ્સ ક્લબની બહાર ઊભા છીએ. આ જોઈ શકાય છે કે અહીંયા અંદાજે 500 જેટલા જે પરપ્રાંતિય અલગ અલગ વિસ્તારના લોકો છે અને મોટાભાગના જે લોકો છે તકરનગર વિસ્તાર અને હીરાવાડી વિસ્તારમાંથી આવેલા છે અને તેઓ પોતાના વતન જવા માટે અહીંયા આવ્યા છે. તેમના પરિવાર સાથે અહીંયા આવ્યા છે. ખાસ કરીને તે વહેલી સવારથી અહીંયા બેઠા હતા કારણ કે અહીંયાથી તેમને બસ મારફતે રેલવે સ્ટેશન લઈ જવામાં આવશે અને તે બાદ તેમને યુપી જે લોકો જઈ રહ્યા છે તેમને અહીંયાથી મોકલવામાં આવશે. મહત્વનું છે કે જે પ્રકારે અલગ અલગ વિસ્તારમાં પરપ્રાંતિય લોકો પોતાના વતન જવા માટે ભેગા થતા હોય છે. કાલુપુરમાં પણ જે પ્રકારે સ્થિતિ સર્જાઈ હતી, કાલુપુરમાં પણ અત્યારે આપણે જોઈ શકો છો કે ગઈકાલે રાતથી જ અનેક લોકો એકઠા થયા હતા અને અત્યારે પણ તેઓ પોતાના વિસ્તારમાં એકઠા થયા છે. ત્યારે મહત્વનું છે કે પોલીસ દ્વારા તેમને પાણી પીવાની પણ વ્યવસ્થા કરાઈ કારણ કે તેઓ વહેલી સવારથી છે ત્યારે તેઓ પાણી માટે પણ વલખા મારતા હતા. તે બાબતની પોલીસને જાણ થતાં પોલીસે આ વિસ્તારમાં ખાસ કરીને લોકો માટે પાણીની વ્યવસ્થા કરાઈ છે. અનેક જે નાના બાળકો છે, મહિલાઓ છે, તેમને અંદર ક્લબની અંદર બેસાડવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે અને બાકીના લોકો અત્યારે બહાર છે. બીજી તરફ સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેનું પૂરેપૂરું અત્યારે ધ્યાન રાખવામાં આવી રહ્યું છે કારણ કે તમામ જે પરપ્રાંતિય લોકો છે તેમને તેમના વતન મોકલવા માટેની તમામ કામગીરી સરકારે હાથ ધરી છે, પરંતુ અત્યારે તેઓ અત્યારે અહીંયા એકઠા થયા છે. અહીંયાથી તેમને બસ મારફતે સ્ટેશને લઈ જવામાં આવશે અને તે બાદ તેમને તેમના વતન મોકલવામાં આવશે. ત્યારે મહત્વનું છે કે જે પ્રકારે અમદાવાદમાં અલગ અલગ વિસ્તારોમાં પરપ્રાંતિય લોકોની ભીડ જામી રહી છે અને પોલીસ દ્વારા બનતા તમામ પ્રયાસો કરાઈ રહ્યા છે, સરકાર દ્વારા પ્રયાસો કરાઈ રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે સંકલનનો અભાવ હોય તેવું પણ અનેક વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે. ભૂમિ, બિલકુલ. જે રીતે ભાવેશ, શ્રમિકો ત્યાં ઉમટી પડ્યા છે, લોકો એકઠા થયા છે, ત્યાંના શ્રમિકો સાથે તમે વાતચીત કરવાનો પ્રયત્ન કરશો કે તે લોકો શું કહેવા માંગે છે? ચોક્કસથી ભૂમિ, અત્યારે આપણે જોઈ શકાય છે કે અનેક શ્રમિક લોકો અહીંયા એકઠા થયા છે અને સામે પણ ચાર રસ્તા પાસે અનેક શ્રમિકો જોવા મળી રહ્યા છે. પોલીસ દ્વારા ખાસ વિનંતી કરવામાં આવી રહી છે કે જે લોકોને અહીંયાથી પરવાનગી મળી છે તે જ લોકો અહીંયા રહે, તેના સિવાયના તમામ લોકો પોતપોતાના ઘરે પરત ફરી જાય કારણ કે જે લોકોને પરવાનગી મળી છે એ લોકોને જ ટ્રેનમાં મોકલવામાં આવશે અને બાકીના તમામ લોકોને અહીંયા જ રાખવામાં આવશે. ત્યારે મહત્વનું છે કે અત્યારે આપણે મેમ્કો વિસ્તારમાં છીએ અને મેમ્કો વિસ્તારના લોકો જે પ્રકારે અહીંયા ભેગા થયા છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું અને તેમને પૂછવાનો પ્રયાસ કરીશું કે તે લોકો ક્યાંથી આવ્યા છે. આપસે પૂછના ચાહુંગા, આપ કહાં સે આયે હો ઓર કહાં જાને વાલે હો? હીરાવાડી સે આયે હૈં, બારાબંકી જાને વાલે. કિતને ટાઈમ સે બેઠે હો યહાં? યહાં મેં આ ગયા 6 બજે. ઓર ક્યા બોલ રહે હૈં અભી પ્રશાસન વાલે, પોલીસ વાલે? અભી તો બોલ રહે હૈં શાંતિ સે બેઠો જાઓગે ગાંવ. તો જે રીતે હીરાવાડી વિસ્તારના લોકો છે પરપ્રાંતિય, તેઓ અહીંયા એકઠા થયા છે, તેઓ લોકોને બારાબંકા જવાનું છે અને તેમના માટે ટ્રેનની વ્યવસ્થા કરાઈ છે અને તેઓ સવારે 6 વાગે અહીંયા બેઠા છે અને તેઓ માત્ર ને માત્ર હવે બસની રાહ જોઈ રહ્યા છે અને બસ દ્વારા તેમને રેલવે સ્ટેશન મોકલાય અને તે બાદ તેમને વતન મોકલાય તેવી તેઓ માંગ કરી રહ્યા છે. ભૂમિ, બિલકુલ. ભાવેશ, આપનો ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે.